જમાવેલી હતી વિસ્તારમાં ધાક, પરંતુ એક વ્યક્તિ નડતો હતો રસ્તામાં. કાઢવો હતો રસ્તામાંથી કાંટો, અને સાગરીતો સાથે મળી ઉતાર્યો માથાભારે વ્યક્તિને મોતને ઘાટ. કે અમદાવાદના મરાઈવાડી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. પોલીસ આવી તપાસ શરૂ કરી કે જાણવા મળ્યું કે આ જ વિસ્તારના અન્ય એક માથાભારે શખ્સે મોતી દેસાઈની હત્યા કરી નાખી છે અને આરોપી રમેશ દેસાઈ ફરાર છે. નાસ્તા ફરતા રમેશ દેસાઈને શોધવા માટે પોલીસ કામે લાગી ગઈ, પરંતુ તે કોઈ કાળે પોલીસના હાથ નહોતો લાગતો. આ દરમિયાન આરોપી રમેશ દેસાઈ વિરુદ્ધ સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ કાઢવામાં આવ્યું હતું. જે મામલે આરોપી રમેશે વોરંટ રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી, જેથી કોર્ટે તેને 3 સપ્તાહમાં પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો. કે હાજર થવાના અંતિમ દિવસે આરોપી રમેશ દેસાઈની પોલીસે ધરપકડ કરી લીધી. ગોવા રબારી જે અમથાભાઈ દેસાઈનું મર્ડર કર્યું હતું એની અંદર જે તે વખતે આરોપીમાં હતો, અને પછી એમાં સમહાઉ એ કાંઈ નિર્દોષ છૂટી ગયો, અને એના કારણે અમથાભાઈ દેસાઈના મર્ડરથી લઈ અને ગોવા રબારી અને રમેશ સનીની દુશ્મની ચાલી રહી છે. અને જ્યારે જ્યારે એવું કહેવાય છે કે ગોવા રબારી જેલમાંથી પેરોલ ઉપર આવે ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. પોલીસ જાપ્તામાં ઉભેલો આ રમેશ ઉર્ફે સની દેસાઈ છે કે જેની હત્યાના ગુનામાં રામોલ પોલીસે ધરપકડ કરી છે. અગાઉ 16-17 તારીખના રોજ અમરાઈવાડી કોલોનીમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે આવેલા મોતી દેસાઈને રમેશ અને અન્ય કેટલાક આરોપીઓએ મોતી દેસાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે મામલે પોલીસે જે તે સમયે વિજય રબારીની ધરપકડ કરી લીધી હતી, જ્યારે અન્ય 3 શખ્સો ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. 12 જેટલા ગુના છે, જેની અંદર આમસેકના પણ છે, મારામારીના પણ છે, ધાડના પણ છે, 307ના પણ છે. તેથી વિસ્તારની અંદર એની ધાક તો છે જ, અને મોસ્ટલી હવે એ પોતાની ધાકનો છે એ જમીન પડાવી લેવામાં અને એમાં વધુ પડતો ઉપયોગ કરી રહ્યો છે, અને જમીન માફિયા થઈ ગયો છે. અનેક મહિનાઓ સુધી ફરાર રહેલા રમેશ દેસાઈએ અંગત અદાવતમાં આખા કાંડને પોતાના સાગરીતો સાથે મળીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ આરોપી રમેશ દેસાઈ પણ ખૂબ જ માથાભારે શખ્સ છે, અને રમેશ વિરુદ્ધ 12 ગુના નોંધાયેલા છે, અને તેના વિસ્તારમાં તેણે પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે ભારે ધાક જમાવી હોવાનું પણ જાણવા મળ્યું છે. હત્યા, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ આરોપી રમેશ વિરુદ્ધ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જે ધંધાકીય રાયવલી આજે મોતી રબારી અને આ બંને જણ છે એ જમીનોના ધંધાની અંદરમાં પૈસા બનાવવા માંડ્યા હતા, અને મોતી રબારી એનાથી આગળ નીકળી જતો એવું લાગતું હતું. આના કારણે એની ધંધાકીય હરીફાઈના કારણે અને એક આધિપત્ય જમાવવા માટે કે ભાઈ મોતી સિવાય હવે હું જ છું અહીં એવું રીતનું આધિપત્ય ધંધાની અંદર જમાવવા માટે કરીને આ એણે મર્ડર કર્યું હોય એવું જે તે વખતે એના ફરિયાદી ભાઈ વાત કરી હતી, અને અમને પણ એવું જ લાગતું. હત્યામાં સામેલ ધર્મેશ દેસાઈ ફરાર. પોલીસના દાવા મુજબ મોતી દેસાઈની હત્યામાં સામેલ ધર્મેશ દેસાઈ હાલ ફરાર છે, જેના પકડાયા બાદ હત્યાના રહસ પાછળનું ખરું સત્ય જાણી શકાય તેમ છે. ત્યારે હાલ તો પોલીસ આરોપી રમેશ દેસાઈની પૂછપરછમાં લાગી ગઈ છે. ઋત્વિત સોની સાથે બ્યુરો રિપોર્ટ, ઇટીવી ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.